તો વાત જ કરી દઉં ચોખ્ખી, બિચાર મારો દીકરો પીસાય છે આમાં. દામિની વહુને કહી જ દેવા જ તો. દામિની વહુ, દામિની વહુ, બોલ શું થયું? આવે શેના બરાડા પાડો છો? નહીં, ખાલી મેં તમને બોલાવ્યા છે. તો શું કામ બોલાવે? કેશો હવે કે મુરત જોવડાવું? જો દામિની વહુ, મને ખબર છે કે તમે રોજ મારા માટે દેવાંગારે ઝઘડા કરો છો. હવે એ બિચારો કામેથી માંડ થાકી પાકીને આવ્યો હોય અને તમે મારું નામ લઈને રોજ એની યારે ઝઘડા કરો છો. હા તો મેં એક રસ્તો કાઢ્યો છે કે જો તમને હું ન ગમતો હોઉં અને તમે એવું ઈચ્છતા હો કે જો હું આ ઘરમાંથી હોયો જાઉં ને, તો તમે અને દેવાંગ બે સારું જીવન જીવી શકો અને આ ઘરમાં શાંતિ રહે, તો મારા દીકરા માટે અને તમારી ખુશી માટે હું આ ઘર છોડીને નીકળી જવા માગું છું. પછી કહેવાની વાતો છે, બાકી તમે આ ઘરમાંથી ક્યાંય નથી જવાના. સારી રીતે જાણો છું. અત્યારે છે ને મને વાત કરો છો કે હું જતો રહીશ અને પછી દેવાંગ સામે સારા બનશો કે આ વહુ જો મને ઘરમાંથી બહાર કાઢવા માંગે છે. હું તો ઈચ્છું છું કે તમે આ ઘરમાંથી જતા રહો, પણ શું કરું, મારા નસીબ કે તમે જતા નથી આ ઘરમાંથી. અરે તમે મારા માટે એવી ધારણા નહીં બાંધો, હું એવો વ્યક્તિ નથી. અરે હું તો મારા દીકરો રાજી રહે એમ જ કરું ને. મારો દીકરો રાજી રહે, દીકરાના પત્ની રાજી રહે, બસ મારો તો મારા ઘરમાં ખુશી જ જોવે છે. હા તો જાઓ ને, નીકળો, તમારું બેગ લેતી આવું છું. અરે પણ મને છે ને દેવાંગ નથી જવા દેતો, એટલે મારે આ વખતે દેવાંગ રહે. બાપ તમે છો કે દેવાંગ છે? તમે એના બાપ છો ને, તો તમે કયો એમ એને કરવું પડે? દીકરો કે એને એમ બાપે ના કરવાનું હોય, બાપ કે એને એમ દીકરાએ કરવાનું હોય. આ તમારે જવાની નીતિ નથી ને એમ સીધી રીતે કહી દો. આ તમે મફતના રોટલા તોડો છો ને જરાય મને નથી ગમતું. આ ઘરમાં હાથ ઉપર હાથ રાખીને બેસી ગયા છે. અરે પણ જો તમે કહેતા હો ને હું સવારથી ઉયો જાઉં છું, ઠેઠ બપોરે આવું અને બપોરે હું નીકળી જાઉં, તો ઠેઠ સાંજે આવું છું. હવે આમાં હું તમને ક્યાં નડું છું? કોઈ કામ ધંધો તો નથી કરતા ને? આ ઘરમાં મફતના રોટલા તોડો છો ત્યાં મને વાંધો છે. અને એમ પણ મેં તો વિચાર્યું હતું કે લગ્ન થશે પછી કેટલા વર્ષ તમે જીવ છો, એક વર્ષ બે વર્ષ, પણ તમે તો પેલી લીચ આવે ને એની જેમ ચોટી ગયા છો, નીકળવાનું નામ જ નથી લેતા. અરે મેં મારી આખી જિંદગી આ ઘર માટે ખર્ચી નાખી છે. આ ઘર બનાવ્યું, દેવાંગને ભણાવ્યો અને બધી આ બધી જે મિલકત છે એ બધી મારી જ છે. છતાંય હું આમાં એમ નથી કહેતો કે આ બધું મારું છે, બધું છોડીને ઉયો જાય, પણ દેવાંગ નથી જવા દેતો એટલે હું તમને ખાલી. હા તો મરી જાવ ત્યારે સાથે લઈને જવું છે બધું તમારે? હે તમે કેવી વાતો કરો છો? એ તો જો સરખી જ વાત કરું છું અને તમારી સાથે છે ને આમ જ વાત કરવાની હોય. અરે મારી જગ્યાએ જો તમારો હગો બાપ હોત તો હું તમે આવી રીતે વાત કરત? આપી દો બધું, આપી દો કે મારો બાપ હોત તો આમ ને મારી મમ્મી હોત તો આમ ને. આ સારું છે કે મારા પપ્પાને છે ને ભગવાને પહેલા જેમની પાસે બોલાવી લીધા, બાકી તમારું આવું સાંભળીને એ સહન ના કરી શકત. અરે હું તમારા બાપની જગ્યાએ છું અને મેં તમને કોઈ દિવસ બહુ ગીણા જ નથી, તમને મારી હગી દીકરી હું ગણું છું, છતાંય તમે મને બાપ નો સ્વીકારી શકો? હું નથી માનતી ને તમને બાપ, એ જ તો વાંધો છે. આ તમારા લીધે મારે અને તમારા દીકરાને બંનેને રોજે ઝઘડા થાય છે, તો તમને એવું ન થાય કે મારો દીકરો શાંતિથી રહે, હું જ આ ઘરમાંથી જતો રહો તો એના જીવનમાં કેટલી શાંતિ આવી જાય? અરે હું એ જ કહું છું તમને, જો તમે એની અરે ખાલી શાંતિથી રહ્યો બસ એ જ હું જોવા માંગુ છું. એવું લાગશે ને તો હું કંઈક કામે ઉજો જાય અને મારા જે લોજિંગના જે ખર્ચા થતા હોય ને એ હું તમને તમારા હાથમાં આપી દે. કોઈ જરૂર નથી, એટલે ગામ આખી વાતો કરે ને કે જો આ હું મારે સસરાને કામે મોકલે છે, બહાર કામ ધંધો કરવા મોકલે છે, એની પાસે તે લોજિંગના પૈસા લે છે. કોઈ જરૂર નથી, આ તમે છે ને મને નીચા દેખાડવાની કોશિશ કરો છો. અરે હું આ ઘરમાંથી ઉયો જાઉં ને તો આ ઘરમાં એ વાતું કરશે લોકો. હું કહી દઈશ કે પપ્પાને છે ને અમારી સાથે રહેવું નહોતું ગમતું એટલે વૃદ્ધાશ્રમમાં જતા રહ્યા, એમને છે ને આ કઈઢા લોકોની સેવા કરવી હતી. અરે મારા દેવાંગની બધાને ખબર છે, મારી ખબર છે કે હું કોઈ દિવસ કોઈને નડું એમ નથી અને મારો દેવાંગ કોઈ દિવસ મને કાઢે નહીં. તો સીધી રીતે કહી દો ને કે તમારે જવું નથી આ ઘરમાંથી, શું કામ મને અહીંયા બોલાવી? મારે આજ આવે ને એટલે દેવાંગ આવે ને એટલે હું તમને ત્યાં રહ્યો જાય, પણ તમે હું તમને હાથ જોડીને એક વિનંતી કરું છું કે તમે દેવાંગારે નહીં બાતા ઘરમાંથી. ઝઘડો તો થશે, જ્યાં સુધી આ ઘરમાં રહેશો ને ત્યાં સુધી ઝઘડો થશે. આ ટ્યુબ પણ ખતમ થઈ ગઈ છે, નવી લાવી પડશે. દામિની લે તું. થઈ ગઈ તૈયાર? હા. તું આજે અચાનક અહીંયા કઈ કામ હતું? નીકળી હતી ને તો થયું કે હાલ ને મળતી જાઉં. હા તું કઈ કોનો નવો ડ્રેસ લાવી છે એમ કહેતી હતી તો થયું કે જોતી જાઉં. હા ચાલ
લાવી છું તો બતાવું. ના ના, એક વાત પૂછું તને. આ કેમ થયું તાર સસરાને? કઈ સીધું હાલે કે એમનો એમ જ છે? વાત જ જવા દે. પણ એવું લાગે છે કે બસ હવે એક બે દિવસમાં મારું કામ તો થઈ જ જશે. કરી જ નાખજે. આજે થતું હોય ને તો આજ ને આજ કરી નાખજે. હા, એક બે દિવસની વાત ન જોવાય. સાચું કહું તો આવા સસરા તો મેં પહેલી વાર જોયા. આવા સસરા તો કોઈ ન મળે. હા, મારે એમ જ હતું તારી જેમ. જો એને હેરાન કરી કરીને ઘરની બહાર કાઢી મૂક્યો. કોઈને કહી તો એકવાનું નથી કે વોવે આવું કર્યું છે એમ. અરે, તું જ તો મારી પ્રેરણા છે ને. આ તારાથી તો હું શીખી છું. પણ આજે તો ચમત્કાર થઈ ગયો. કે અરે, એમને મને સામેથી બોલાવી અને કહ્યું કે વહુ બટા, મને ખબર છે કે તમે, હું આ ઘરમાં રહું છું ને એ તમને ગમતું નથી, એના લીધે તમે તેવાંગ સાથે રોજ ઝઘડો કરો છો. પણ તમે ઉપાધિ કરો, હું આ ઘર મૂકીને જતો રહીશ. હવે કીધું તો છે, કોને ખબર જાય કે ના જાય. ખોટી લવારીઓ કરતા હતા કે આમ થઈ જશે ને તેમ થઈ જશે. બધાને ખબર છે કે મારો સ્વભાવ કેવો છે ને બધા તમને બોલશે. ને સાચી વાત છે. સામેથી કીધું ને એનો મતલબ એ કે એ જવાનું તો છે જ નહીં. હા, તારે જ તે તારી હા જે તું કાંઈ પણ એને હેરાન કરવાની વસ્તુ કરે છે ને એ તારે કન્ટિન્યુ ચાલુ જ રાખવાની. હા, તારે માની લેવાનું કે છે ને એ સામેથી કીધું એટલે એમ તો કાંઈ જવાનું નથી. અને દેવાંગ, દેવાંગ તારી વાત માને છે કે હજી નથી માનતો કાંઈ? વાત માનતા હોત તો ક્યાં ઉપાતી જ હતી. વાત માનતા હોત ને તો અમારા સસરાને ક્યાર નાય ઘરની બહાર કાઢી મૂક્યા હોત. સાચું કહું તો આ દેવાંગને છે ને ડિવોર્સ દેવાની ધમકી આપી દે એટલે તારા સસરાને સાંજ પહેલા બહાર કાઢી મૂકશે. એ વાત સાચી, એવું કરી શકાય. પણ એ મારી સામે જેટલું બોલે છે કે મને લાગતું જ નથી કે મારી આવી ખોટી ધમકીઓથી એ ડર છે. તો કઈક હેવી આમ હેવી ધમકી આપ કે જેનાથી દેવાંગ ભાઈ ડરી જાય. હાથ માથિયા ની આપી દો. હા, એવું લાગી તો નાટક ખેલ લેજે. પણ નો માન્યા તો ખાલી ખોટી હું મરી જઈશ ને. નાટક કરવાનું કીધું ને મેં તને, સાચું નથી કીધું. જોઉં છું એ લાસ્ટ ઓપ્શન. પણ બસ હવે વધારે ને, એક કે બે દિવસ, બસ બે દિવસ છે ને આ ડોસાને હું સહન કરીશ. એનાથી વધારે મારાથી સહન નહીં થાય. છે જેવો વિચિત્ર ભાતનો. હા, તમે અહીંયા તમારા ઘરમાં બોલતા હોય ને તો છેક અમારા ઘરમાં અવાજ આવે. અને આડોશી પાડોશી કેટલા કેવી વાતો કરે ખબર છે કે આ દામિનીના સસરાને તો જરાય સેન્સ નથી. આમને તેમને બિચારી દામિની કેમ સહન કરતી હશે. મને પણ તારી બહુ દયા આવે. બોલો, આવી બધી વાત કરે છે અને ડોસો શું બોલતો તો ખબર છે કે આ સોસાયટીમાં બધાને જ ખબર છે કે મારો સ્વભાવ કેવો છે, હું કેટલો સારું છું, કોઈને નડું એમ નથી. સામેથી કોઈ કોઈ ગાળો દેવા આવે, વાણેથી તો રાજા રાવણને ગાળો દેવાય. હે, એ ડોસાના મોઢે બધા એને હારું હારું બોલતા હશે. બાકી સોસાયટીમાં તો બહુ ખરાબ ખરાબ વાતો થાય છે અને આખી સોસાયટીને તારી ચિંતા છે. અરર, બિચારા, મારા ફેન ફોલોવિંગ, મારા પંખાઓ કેટલી ઉપાધિ કરે છે મારી. નહીં, બહુ ઉપાધિ કરે છે. અને મને પણ કહે છે કે તું તો એની પાકી બેનપણી છો, તો તને જરા દયા નથી આવતી કે તું દામિનીની મદદ કરે? મેં કીધું મારાથી બને ને એટલી મદદ તો હું દામિનીને કરું જ છું. આ કેટલા કાવા દાવા કર્યા. આ ખાવા માટે તે આખા દિવસની એક રોટલી માંડ આપું છું અને એ પણ સૂકી વાસી રોટલી. તો એનાથી એ છે ને એ કામ ચલાવી લે છે, ઘરમાં ટકવા નથી દેતી. આ સવારના ઘરની બહાર તકડી મૂકું છું, બપોરે ખાલી ખાવા આવે એ જ, અને પછી ખાઈને સીધા પાછા મોકલી દઉં છું. એક રોટલી આપે છે ને એ રોટલી આપવાનું પણ બંધ કરી દે. બપોરે જમવાનું આપે એ આપવાનું પણ બંધ કરી દે. અને કેવાનું, ખાવું હોય ને તો હાથથી રસોડામાં જઈને બનાવી લો ને ખાઈ લો. હા, ભગવાને આવા હારા હાથ આપ્યા છે, શું કામના? પણ રસોડામાં જઈને કઈ બગાડ્યું તો કરશે આ ફૂડો સાફ. તારે શું કરવા કરવાનું? તારે કહેવાનું તમે રસોઈ બનાવો, તમારા વાસણ ધોવો. અને જો તું આ બધા કામ કરે છે ને ના, એ બધા કામ કરવાનું બંધ કરી દે, કપડાં ધોવાના પણ બંધ કરી દે, તો જે સીધો હાલ છે, તો જ એને ખબર પડશે કે હવે આ ઘરમાં મારે નીકળવું પડશે. સારું, હવે એવું કરીશ. હા, એનું એક પણ કામ નહીં કરું. નહીં, કપડાય છે ને એને જાતે ધોવા આપીશ, વાસણ પણ એની પાસે ધોવડાવીશ. અને એની સામે જ તે તારે કદાચ રોટલી આપી હોય ને તો ઓલી કૂતરાની બનાવે ખબર છે, એટલે ઈ રોટલી આપવાની, એટલે એને ખબર પડે કે આ ઘરમાં મારી કૂતરા જેટલી જ હેસિયત છે. એ તો એને ખબર જ છે ને. હે, પણ જવાનું નામ નથી લેતો. કહે છે કે મારો દીકરો છે ને એ મને આ ઘરમાંથી જવા નહીં દે. હું તો કહું છું કે એક ચિઠ્ઠી લખાવી લો એની પાસેથી કે હું આ ઘર મૂકીને જાઉં છું, મારી ઈચ્છા એ, અને મને ગોતવાની કોશિશ ન કરતા. હા, એ એક આઈડિયા આપો. શું? જેવી ચિઠ્ઠી લખી નાખતો પછી આ ડોસો છે ને જેટલો ભોળો દેખાય ને એટલો ભોળો છે નહીં, આ તરત સામે આવી જશે. સાચી વાત છે. પણ તું કાંઈ નહીં, એનું જમવાનું ને એવું બધું બંધ કરી દે. અને એની દવા છે ને મહિને તું દવાના ખર્ચાનો આપે ને એ દેવાંગારે ઝઘડી ઝઘડીને દવા બંધ કરાવી દેજે. સારું,
ચાલ હવે આવી છો તો ડ્રેસ જોવાના થાય જોઈ લે પ્લાનિંગ તો થયા કરશે હા એ જ ને સોપડી વાસું હોય ને તો બીજાના ઘરમાં ભંગાણ પડે ને એવું ના કરવું જોઈએ ઈ સોપડીમાં લખેલું છે આ હું બોલો છું તમે હું જી બોલું ઈ હાસું જ બોલું છું જરા મારી હામું જોઈને બોલ છો હું હાસું જ બોલું છું હવે બોલ હું હાચું બોલું મેં શું કર્યું છે વિચાર કર ને શેનો કે તે હું કર્યું છે કાઈ નથી કર્યું દામિનીના ઘરે ગઈ હતી ત્યાંથી આવી ડ્રેસ જોઈને ડ્રેસ જોઈને આવી કેટલા સારા ડ્રેસ લાવી છે હજાર હજાર ને ત્રણ ત્રણ ચાર ચાર હજાર ને તો એ ડ્રેસ લઈને આવી બોલો હજો મને લઈ દો ને ત્રણ ચાર નહીં ત્રીસ ચાલીસ હજાર ના ડ્રેસ લેવા હોય ને હાલો કેટી જાઉં પણ એ માટે તારામાં પરિવર્તન લાવવું પડશે હું આટલી બધી સુધરેલી છોકરી છું અને હવે તમારે મારામાં પરિવર્તન લાવવું છે આ પરિવર્તનમાં હું પરિવર્તન લાવીને બતાવશો તમે આ તો દામિનીને ઘરે હુકામ જાશો ની મને ખબર છે હુકામ એના કાન ભરવા જાશો એના સસરા વિરુદ્ધ આ દામિનીને સડામણી કરે છે કોણે કીધું તમને આવું મને બધી ખબર છે કારણ કે આ લગ્ન ત્યાં ને ત્યારથી હું તને હરખી રીતે ઓળખવા માંડ્યો તો પછી તમને કઈ ખબર નથી અને તમે મને કઈ ઓળખી નથી હા હા જે પણ કોઈએ કઈ કીધું હશે ને એ ખોટું છે તદ્દન હા વાચું છે સાવ ખોટું છે હું શું કરવાને દામિનીને કાન ભરું હું શું કરવાને એને ચડાવું મારે અને દામિનીને કઈ નેડો નથી હાસી વાત છે બરોબર તું ચડાવે છે અને હવે તો એક બીજો વિચાર આવે છે કે આ આપણા બા બાપુજી મોટા ભાઈ ભેગા હું કામ શું કરવા બસ કરું વડીલ વિશે આવું બોલતા તને જરા કઈ શરમ નથી આવતી વડીલ ને વડીલ ની રીતે રહેવાનું હોય જો મારી વાત સાંભળ નથી સાંભળવી તમારી વાત આપણે તો આમ બે જણા જ રહેવી છે ને હા તો બીજા તો સુખે થી રહેતા હોય એના ત્રણ ચાર જણા પરિવાર હોય એને તો હકે થી રહેવા દે મેં કઈ કોઈના ઘર નથી ભંગાવ્યા અને હું કોઈને ચડાવવા નથી જતી બચારી દામિની એની દુખ ની વાતો મને કરે છે ખોટી વાત છે હું એક એની બેસ્ટ ફ્રેન્ડ છું ને કેમ એના દુખ ની વાત મને કરી શકે છે મને બહુ દુખ થાય છે બહુ જ દુખ થાય છે કે આ દામિની તારી વાતમાં આવી જાય છે પણ હા શું કહું ને તો આવી રીતે કોઈના ઘરે દીવાળી મૂકવા ન જવાય દામિની ને પણ ખબર છે કે ના સસરા કેવા છે ને કેવા નહીં અને રહી વાત દેવાંગભાઈ તો દામિની ને કોઈ દી સપોર્ટ નથી આપ્યો બિચારી દામિની કેટલી હેરાન થાય છે અને હું તો એને જે છે એ સાચું જ કહું છું કે ભાઈ તું સહન ન કરી શકતી હોય તો તું તારી રીતના સ્ટેપ લે એમાં ચડાવવાનું શું આવે બસ કર ખાલી એટલું કીધું ને તું તારી રીતે રહેવા માં એવું કક બોલી દે આ વાત માં જ ઘણી વાત છુપાઈ બસ મારે નહીં બસ તમારે કરવાનું હોય તું છે વધારે પડતી બોલ માં સમજી તું તો પછી તમે અને આ ધંધી ના હવે બંધ કર હવે સમજી જા તો વધારે સારું છે તમારે જે કેવું હોય ને કહી દો બાકી મારી સામે ખોટા આવા બ્લેમ કરવાનું તો રહેવા દેજો આ બ્લેમ નથી બ્લેમ જ છે હાજી હકીકત છે ને એ તને કહું છું હકીકત માય ફૂટ એ તું અંગ્રેજી તારી પાયે રાખ બહુ ભણેલી ગણેલી છો મને ખબર છે પણ તું આ બીજાના ઘર એમાં જે ઝઘડા થાય એવી વાત કરશો ને એનાથી મને પૂરેપૂરી નફરત છે કારણ કે આપણે છે ને આપણો દેશ ભારત છે જરીક વિચાર તો કર તો આપણા વિચાર છે ને હારા રખાય મારે
કેમ નથી સાંભળવી એટલે નથી સાંભળવી તમારી વાતમાં હોય શું લેવાનું તો સાંભળો હવે તને સમજાવી બહુ અઘરી છે પણ હવે તારા ધંધા બંધ કરી દેજે બસ કામની ફાઇલો બધી કોપી આમાં પડી છે ફરી પાછો પપ્પા કઈ ફિલોસોફી ની વાતો ના કરતા પ્લીઝ ચિંતામાં વધારો અને તમે કરશો એમ મારા માટે ને વરેવર આ તમારી કોઈ પણ વસ્તુ હોય ને પપ્પા એ મારા માટે ક્યારેય પણ ચિંતા બની જ ના શકે બીકોઝ યુ આર ઇમ્પોર્ટન્ટ ફોર મી ઓલવેઝ શું પપ્પા તમે પણ બોલો બોલો હા શું તકલીફ છે પૈસા જોઈએ છે નહીં નહીં દેવાન મારી મારું દોલત તો તું જ છો તું જ એમાં ખુશ રહે ને બસ એમાં જ હું ખુશ રહું છું તો પછી હું તો ખુશ જ છું તો તમારા ચહેરા પર કેમ ખુશી નથી હા મને જોઈને ખુશી નથી મળતી અરે બેટા તું તો મારા જીવવાનો આધાર છો હવે જો તને જો ખુશ ન થાવ એવું તો બને જ નહીં ને ક્યારે તો પછી હા બોલો હા તમે કંઈક કહેવા માગો છો પણ કહી નથી શકતા મને એવું દેખાય છે બોલો બોલો શું કહેવું છે જો બેટા હું હવે તને જે વાત કરવાનો છું ને એમાં તું મને ના નહીં પાડતો વિરોધ નહીં કરતો અને રાજી ખુશીથી તારે હા પાડી દેવાની છે મેં આજ સુધી ક્યારેય પણ તમારી કોઈ પણ વાતને ટાળી છે ખરા હા તમારે જે જોઈએ બધી જ વસ્તુ લાવી આપવા માટે હું તૈયાર છું આ તમારી આમાં મારી આ હશે બોલો શું કહેવું છે બેટા એક સારા દીકરા એક સંસ્કારી દીકરા તરીકે જે ફરજ તે પૂરી કરવાની છે ને બધી તે પૂરી કરી છે એક એવી મારી ઈચ્છા નથી કે તે પૂરી ન કરી હોય પણ હવે આ એક મારી છેલ્લી ઈચ્છા એ તું પૂરી કરી નાખજે 110% પૂરી કરીશ બોલો શું પૂરું કરવાનું ના નહીં પડતો હા પપ્પા હું શું કામ ના પાડું આપણે ક્યાં પૈસાની કઈ તંગી છે અને એવું કઈ તમે માગવાના પણ નથી હું જાણું જ છું આ તમે એવું જ કંઈક માગશો કે જે આસાનીથી તમને આપી શકું બોલો બોલો શું જોઈએ છે જો બેટા હું ઘણા સમયથી જોઉં છું મારા લીધે તારા અને દામિની વચ્ચે ઝઘડા થાય છે રોજ ને નાની નાની વાતમાં દામિની તારી સાથે ઝઘડા કરે છે એ મારા હિસાબે જ કરે છે એટલે જો બિચારી દામિનીનો કાંઈ વાંક નથી હવે અને અત્યારે તો બધું જો આવું જ ચાલે છે સમજ્યા એટલે હું વિચાર કરું છું જો મારા લીધે ઝઘડા થતા હોય તો આ ઘર છોડીને હું વૃદ્ધાશ્રમમાં ઉભો થાઉં જો બેટા કેવી વાત કરો છો પપ્પા હું ખુશ રહે તમ તારે અહીંયા જો હું રહે ને તો તમને બે ઝઘડા કરીને મારો જીવ બળશે એની કરતા જો વૃદ્ધાશ્રમમાં ઉભો થાઉં ને તો મારી જેવા ઘણા હશે તો મને આનંદ આવશે બેટા ઇટ્સ ઓકે બોલી લીધું તમે પપ્પા આ વૃદ્ધાશ્રમમાં જવાની વાત નહીં કરતા અને મહેરબાની કરીને આ ઝઘડાઓ જે અમારી વચ્ચે થાય છે ને એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય છે અને ખાસ આ દામિનીને બસ પોતે એકલા રહેવું છે પહેલેથી જ આવા વિચારો લઈને આવી છે ઘરમાં હવે એકલા રહીએ કે તમે સાથે હોવ શું ફેર પડવાનો છે પણ આ વાતને એક્સેપ્ટ જ નથી કરી શકતી ને જો તમને દામિનીએ કંઈ પણ કહ્યું હોય ને તો હું એને સમજાવીશ હું એની સાથે વાત કરી લઈશ બાકી તમે છે ને પપ્પા પ્લીઝ નહીં નહીં મહેરબાની કરીને આવી બધી વાતો ના કરો ને પપ્પા અરે મને દામિનીએ કાંઈ નથી કીધું અરે એ તો મને એક બાપ તરીકે જ રાખે છે પણ આ તો હું મારી ખુશી માટે વૃદ્ધાશ્રમમાં જાઉં છું એમાં જો તારો કે દામિનીનો કોઈનો વાંક નથી અને એવું લાગશે ને તો હું તમ તારે અહીંયા આટો મારતો રહે તું ખાલી મને એકવાર હા પાડી દે ને રાજી ખુશીથી હા પાડી દે ને તો હું ત્યાં રહું ને તો એ મને મજા આવે માન ઉપર હાથ રાખો અને પછી કહો કે આ બધું તમે મારી ખુશી માટે કરી રહ્યા છો હવે તમે જ નહીં હોવ ઘરમાં તો હું કેવી રીતે ખુશ રહેવાનો છું પપ્પા હા તમારો ચહેરો જોઈને તમને ગુડ મોર્નિંગ કહીને તમારા જય શ્રી કૃષ્ણ લઈને તો મારી સવાર પડે છે અને તમે ઘરમાં નહીં હો તો શું લાગે છે હું ખુશ રહીશ એમ અરે પપ્પા જુઓ હા આવું બધું કંઈ ના કરવાનું હોય આમાં વાંક છે ને દામિનીનો છે હું દામિનીને સમજાવવાની કોશિશ કરીશ અને જો નહીં સમજે ને તો હું એના ભાઈને વાત કરીશ એના મમ્મીને વાત કરીશ બાકી આવી રીતે તમને હેરાન કરે ને ઘરમાં નહીં ચલાવી લે ભાઈ અરે બેટા એવું કાંઈ નથી કરવાની જરૂર તારે દામિનીને નથી સમજાવી મને ખબર છે કે તું દામિનીને સમજાવવા જાય ને
તો એ તારી સાથે ઝઘડો કરશે અને તારો આ ઝઘડો છે ને ના મોટું સ્વરૂપ ધારણ કરશે. તું એના ભાઈ પાસે જાય અને એ પાછી દામિનીને સમજાવવા આવશે. આમાં બધામાં છે ને આ ઘરમાં આગ લાગશે. એની કરતાં તું કાંઈ રહેવા દે ને. મને તો એમ થાય છે કે હું તને પૂછવા આવ્યો ને એ જ ખોટું કર્યું. મારે એમના મૂવી જોવાની જરૂર હતી. પપ્પા કંઈ ભાનભાન પડે છે કે નહીં? મને લાગે છે કે આ તમારું મગજ કામ નથી કરતું. આજે શુઓ, શાંતિ રાખો. આવા નિર્ણય કંઈ આવી રીતના ના લેવાના હોય. હું છું ને તમારી સાથે, અને જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી તમારે આવી કોઈ વાત કરવાની થતી નથી. વૃદ્ધાશ્રમમાં નથી જવાનું, અને આ વિચાર આવતો હોય ને તો પણ મગજમાંથી કાઢી જ નાખજો. અરે તો જો બેટા, તું દામિનીને કાંઈ નહીં કહેતો, અને આમાં એનું કંઈ વિચાર, એનું કંઈ વાકી નથી. અને અત્યારની જનરેશન બધાને એકલું રહેવું હોય, હવે એમાં જો બધા એકલા જ રહેશે ને, બધા દેશમાં રહેતા હોય, આપણે દેશમાં કાંઈ જમીન નથી એટલે હું અહીંયા રહું છું, બાકી બધા દેશમાં જ રહે છે ને, બધા અત્યારની જનરેશન બધા અહીંયા રહે છે. અરે દામિનીને તો કોઈ નહીં કહેતો. હા, હું નહીં કહું. સારું, જય શ્રી કૃષ્ણ બેટા.